ગુજરાતી ફિલ્મ હેલ્લારો 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કૃતમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે વિજેતા જાહેર થઈ ચૂકી છે. હેલ્લારોનું અમદાવાદ ખાતે ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે, જ્યાં ફિલ્મના નિર્માતા, નિર્દેશક, ફિલ્મ સ્ટાર કાસ્ટ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલાકારો પણ હાજર રહ્યા હતા. ફિલ્મમાં અભિનય કરનાર 13 અભિનેત્રીઓને સ્પેશિયલ જ્યુરીનો બેસ્ટ એક્ટ્રેસ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ 8 નવેમ્બરના રોજ રિલીઝ થશે અને આ ફિલ્મમાં 450થી વધારે કચ્છના ભાતીગળ પહેરવેશ એટલે કે ફિલ્મમાં કોસ્ચ્યુમ તૈયાર કરવામાં આવ્યા છે. અહેવાલ અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. શેખ છે, હું આ ફિલ્મનો લેખક, દિગ્દર્શક અને કો પ્રોડ્યુસર છું. અને હેલ્લારોનો અર્થ એવું થાય કે મોજું અને વહેણ, એક એવું મોજું, એવું વહેણ કે જે આવીને બધું બદલી નાખે, બધું તાણીને લઈ જાય. અને આ ફિલ્મ 1975ના કચ્છના એક નાનકડા ગામની બહેનોની વાર્તા છે, સ્ત્રીઓની સ્વ અભિવ્યક્તિની વાત છે. અને ફિલ્મમાં ગરબા છે અને આ ફિલ્મમાં તમને ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી ગરબા અને આપણી આસપાસની વાત જોવા મળશે. 1975નું ગામ છે એટલા માટે અમારે લોકોએ 1975માં જે પ્રકારના ગામ બનતા હતા, જે પ્રકારના ભૂંગા બનતા હતા એ અમારે શોધવાના હતા. શોધ્યા પછી અમને ક્યાંય ના મળ્યા એટલે અમે લોકોએ ગામ રીતસરનું નવું બનાવ્યું. અને એનો વિચાર એટલા માટે આવ્યો કેમ કે ફિલ્મની ઓથેન્ટિસિટી હોય છે કેટલીક, કે ફિલ્મ ઓથેન્ટિક લાગવી જોઈએ, એમાં જે પણ દેખાય છે એ લોકોને રિયલ લાગવું જોઈએ. એટલે અમારી પાસે બીજો કોઈ સ્કોપ નહોતો એટલા માટે અમે એક આખું નવું ગામ બનાવ્યું ત્યાં. કેરેક્ટરની પસંદગી રીતે કરી કે એક્ટિંગના ઓડિશન તો કર્યા જ, અને એની સાથે સાથે મેં કચ્છમાં જે રીતે ગુજરાતી બોલાય છે, જે ઢાળમાં જેને આપણે લહેકો કહીએ, જેમ કે કાઠિયાવાડી એક લહેકો છે, મહેસાણાનો એક લહેકો છે, એવો કચ્છનો પોતાનો ગુજરાતી બોલવાનો એક લહેકો છે, જે તમે ટ્રેલરમાં જોશો, જે તમે ફિલ્મમાં પણ જોશો. તો એ લહેકો જે એક્ટ્રેસ અથવા જે એક્ટર પકડી શકે, જેમ કે કિશન અત્યારે મારી સાથે છે એક્ટર, એવા બહુ બધા એક્ટર્સ છે કે જે લોકો આ ફિલ્મમાં છે, જે લોકો એ લહેકો પકડી શકે એવા એક્ટરનું કાસ્ટિંગ કરવાનું થોડું કપરું હતું. બહેનો માટે ખાસ અગત્યની વાત એવી કે એ લોકોને ગરબા આવડવા જોઈએ, કેમ કે ફિલ્મ ગરબા વિશે છે. એટલે આમ ઓડિશન 3 લેયરમાં થયું, પહેલાં એક્ટિંગ, પછી બોલી અને પછી ડાન્સ.